શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા, ડુંગળીઓ, રગડ, હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં. તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ, એચપી પેટ્રોલ પંપની બાજુમાં, કડા રોડ, વિસનગર. મોબાઈલ નંબર 9826465013, 6353 15 9 743. વિસનગર શહેરની શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયના અમૃત મહોત્સવ 2023 અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલમાં પૂર્વ વિદ્યાર્થી મહાસંમેલન આદર્શ તને સાંભળે મને કેમ વિસરે નો કાર્યક્રમ તારીખ 13/1/2024 રોજ યોજાયો હતો, જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી વિપુલભાઈ ચૌધરી, પૂર્વ ગૃહમંત્રી ગુજરાત રાજ્ય તથા અધ્યક્ષશ્રી આદર્શ અમૃત મહોત્સવ સમિતિ, મુખ્ય મહેમાન તરીકે શ્રી ડૉક્ટર રોહિતભાઈ દેસાઈ, કુલપતિ શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, શ્રી માનસિંહભાઈ ડી ચૌધરી, મહામંત્રી શ્રી અખિલ આંજણા મહાસભા માઉન્ટ આબુ, અતિથિ વિશેષ તરીકે શ્રી સવજીભાઈ ચૌધરી, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સુમૂલ ડેરી સુરત, શ્રી હરિભાઈ દેસાઈ વરિષ્ઠ પત્રકાર અમદાવાદ, શ્રી બળવંતભાઈ ચૌધરી પૂર્વ પ્રિન્સિપાલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ, શ્રી સી કે પટેલ વરિષ્ઠ એડવોકેટ તથા પૂર્વ ચેરમેન ગુજરાત બાલ કાઉન્સિલ અમદાવાદ, શ્રી માંઘીલાલ પી પટેલ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ પાલનપુર, ડૉક્ટર રીટાબેન પટેલ પ્રમુખ મહિલા વિંગ અખિલ આંજણા મહાસભા માઉન્ટ આબુ, શ્રી રેખાબેન ચૌધરી પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં અખિલ આંજણા ચૌધરી સમાજના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ, વડીલો અને બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને આજના કાર્યક્રમમાં આદર્શ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા વિવિધ શહેરોમાંથી આવ્યા હતા. અખિલ આંજણા કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉક્ટર વીવી ચૌધરીએ મહાનુભાવોનો પરિચય તથા શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખાની માહિતી આપી હતી. ત્યારબાદ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાલ અને બુક્કેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના પ્રસંગે ખાસ આદર્શ વિદ્યાલયના ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. અમૃત મહોત્સવમાં ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓનું બહુમાન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળના પ્રમુખશ્રી કે ચૌધરીએ આદર્શ વિદ્યાલયની વિકાસગાથાની રજૂઆત કરી વર્ષો પહેલાં આદર્શ વિદ્યાલયનું નિર્માણ કરનાર વડીલોની દીર્ઘદ્રષ્ટિને બિરદાવી હતી. કોઈ પણ સમાજની પ્રગતિનો એક માપદંડ છે, જે સમાજના આગેવાનો દીર્ઘદ્રષ્ટિવાળા હોય અને સમાજની પ્રગતિ ઇચ્છતા હોય એ સમાજનો વિકાસ ચોક્કસ થાય છે. ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ ચૌધરી સમાજ આઝાદી દરો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પસાર હતું. સને 1914-15 સમાજના 300 જેટલા આગેવાનો સિદ્ધપુર મુકામે તારુભાઈ મોતીભાઈ દેસાઈની આગેવાની નીચે મળ્યા અને સમાજના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ફંડ ફાળો ઉઘરાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આ શિક્ષણની જ્યોત 2 દાયકા સુધી ધીમી ગતિએ ચાલતી હતી. ત્યાર પછી બ્રહ્માવાડાના ભક્તની જોકે ડુંગરજી ભક્તની કિરણના ઉત્કર્ષ માટે સમાજમાં પોતાના વિચારો વ્યાપાર કર્યા અને બદપુરાના ચૌધરી મોતીભાઈ જેઠાભાઈએ ગામે ગામ ફરી સમાજમાં શિક્ષણની જ્યોત જગાવવા માટે કાર્યપંડી નોંધણી કરી. ડુંગરજી ભક્તિના વિચારોને જીવન રાખવા પ્રયત્નો કર્યા, જેના ફળસ્વરૂપે સમાજમાં કિરણીને અખંડ જ્યોત નાની પડવાથી તે માટે વિચાર વિમર્શ માટે વિરજીભાઈ વડોદરા મુકામે રહેતા નાથુભાઈ દેસાઈ અને કેશુભાઈ દેસાઈને મને ગાર્ગી ફંડ યોજનાની ઘડવાની વિનંતી કરી. શાળાની વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની ઓળખ એવા ગરબાની ઝલક રજૂ કરી હતી. સમારંભના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સમાજ વિકાસને રાષ્ટ્ર વિકાસ એ ઉક્તિને સાર્થક કરવા માટે શિક્ષણ એ ઉત્તમ માધ્યમ છે એ વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી સમાજ અને સમયની જરૂરિયાત પ્રમાણે
ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવી યુવાનો રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં સહભાગી બને તે માટે સુવિધાસભર બનનાર નવીન ભવનો માટે ઉદાર હાથે દાન કરી સંસ્થાની વિકાસ યાત્રામાં સહભાગી બનવા સમાજના શ્રેષ્ઠીશ્રીઓને અને દાતાશ્રીઓને પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઇઝર શ્રી એલજી ચૌધરી, શિક્ષિકા શ્રીમતી કોકિલાબેન ચૌધરીએ કર્યું હતું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294935034 અલ્પેશ બારોટ 93774 26544 વિસનગર કે ન્યૂઝ.